અરબી સમુદ્રમાં થોડા સમય પહેલા એક્ટિવ થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આથી હવામાન વિભાગે સાવધ રહેવા ચેતવણી આપી છે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કિનારે ભારે મોજા ઉછળી શકે છે. ગુજરાતને મળેલા 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પૈકી સૌથી મોટો દરિયાઈ વિસ્તાર ભૌગોલિક રીતે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવનાઓ હવામાન વિભાગે જોઈ રહ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં 4000થી વધુ માછીમારી માટેની બોટોને ફિશરીજ વિભાગ દ્વારા સમુદ્રમાંથી પાછી બોલાવી માછીમારોને સાવચેત રહેવા કહેવાયું છે. અરબી સમુદ્રમાં આકાર પામી રહેલું વાવાઝોડું તૌકતે જો પૂર્ણ રીતે આકાર પામે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાને સામાન્ય ટકરાઈ એડન તરફ ફંટાઈ શકે છે, પરંતુ હાલ સાવચેતીના પગલાંને ધ્યાને લેતા માછીમારોને દરિયા ન ખેડવા સૂચિત કરાયા છે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. અહીંયા ખુલ્લું અને નાનું બંદર છે, જ્યાં આશરે માછીમારોની 5000થી 6000ની વસ્તી છે. મોટાભાગના આઉટબોટ પિલાણા, એક લકડી જેને કહીએ, એ પ્રકારની હોડીઓ છે. થોડી મોટી બોટો પણ છે. હાલમાં જે તકેત વાવાઝોડાની સૂચનાઓ મળી છે એ મુજબ સુત્રાપાડા બંદરના તમામ માછીમારોને આ બાબતથી વાકેફ કરી દેવામાં આવ્યા છે અને દરેક માછીમાર પોતપોતાની બોટો અને હોડીઓ સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે. સલામત જગ્યાએ બધી જ હોડીઓ અને સાધનો પહોંચી જશે. એ ઉપરાંત દરિયામાં પણ કોઈ નહીં રહે એની પૂરી તકેદારી રાખવામાં આવી છે અને આવનારું સાયક્લોન કોઈપણ પ્રકારની દરિયા કિનારા ઉપર અસર કરે તેના માટે અગમચેતીના પગલાં રૂપે